કોરોના મહામારી દિન પ્રતિદિન વધતી હતી ત્યારે વહીવટી તંત્ર દ્વારા લગ્ન પ્રસંગ સહિત વિવિધ સામાજિક પ્રસંગો ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો જોકે કેટલાક જરૂરી પ્રસંગો ઉજવવાની અનિવાર્ય બન્યા હતા ત્યારે સાબરકાંઠાના ઈડરના બારડોલી વિભાગના પાટીદારોએ સમાજના કોઈપણ વ્યક્તિની હાજરી ન હોય તેમજ કોઈપણ ખર્ચ વિના માત્ર દંપતીની હાજરીમાં યોજાયેલા લગ્નને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે બના સાબરકાંઠાના ઈડરના બોડોલી ગામે પાટીદાર સમાજ દ્વારા 11 નવ દંપતીને રૂપિયા 50,000ના રોકડ ઇનામ આપી સમાજની વચ્ચે સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ પ્રસંગે ગુજરાત રાજ્યના નવા વરાયેલા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય રાજુલાબેન દેસાઈ તેમજ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલ અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જોકે સમગ્ર સામાજિક કાર્યક્રમ દરમિયાન કોરોના મહામારીની ત્રીજી સંભવિત લહેર રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે થઈ રહ્યા છે ત્યારે કોરોના મામલે તમામ નિયમોનો છડેચોક ભંગ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા મંચ ઉપર બિરાજમાન નેતાઓથી લઈને મોટી સંખ્યામાં હાજર રહેલા તમામ લોકો માસ્ક વિનાના જોવા મળ્યા હતા સામાજિક અંતર અને સેનેટાઇઝર જાણે કે વિસરી ચૂક્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા આ તબક્કે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય રાજલબેન દેસાઈ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે સમાજને ઉર્ધ્વગામી બનાવવા માટે લેવાયેલા નિર્ણયને સામૂહિક રીતે લાગુ કરાયો હતો સામાજિક પ્રગતિ સંભવિત બને તેમજ ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોની સરખામણીમાં 50% વધારેની સંખ્યામાં કોરોના વેક્સિનના બંને ડોઝ અપાયા છે તેમજ આગામી સમયમાં કોરોના વધુ ન ફેલાય તે માટે વિવિધ પ્રકારના પ્રયાસો હજુ પણ હાથ ધરાશે તે નક્કી છે આ એક સમાજનો પૂરા ગુજરાતમાં પોઝિટિવ મેસેજ છે કે કોરોના કાળના સમયમાં લગ્નનો જે ખર્ચ કરવામાં આવે છે જે કોઈ પણ સમાજ માટે કહી શકાય કે એ ખર્ચને કઈ રીતે બચાવવો અને એને પોઝિટિવ રીતે સમાજના વિકાસમાં શિક્ષણ પાછળ ખર્ચ કરવો જેમ કે સમાજનો એક નિર્ણય થયો કે એવા ગરીબ બાળકો જેઓ વિદેશ શિક્ષણ અર્થે જવા માગે છે તો સમાજ જે છે હવે નવી પોલિસી તૈયાર કરે છે અને જેમાં આવા ગરીબ બાળકોને વિદેશમાં અભ્યાસ અર્થે જવા માટે પણ કઈ રીતે મોકલી શકાય તો સમાજના એવા ચિંતન એવા મનોમંથન કે સમાજને ઉત્કૃષ્ટ વિકાસની દિશામાં લઈ જાય છે તે માટે હું અહીંયાના કડવા પાટીદાર સમાજને અભિનંદન આપું છું જ્યારે ખૂબ મોટો ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે દેહગોરના નવયુવાનોએ એક નવો રાહ ચીંધ્યો છે અને ખૂબ સાદગીથી સમૂહ લગ્નના માધ્યમથી કોઈ જ પ્રકારનો તામઝામ નહીં ખૂબ ઓછા લોકો સાથે એક લગ્ન પ્રસંગ ઉજવ્યો હતો આવા નવયુવાન દંપતીઓને સન્માનવાનો કાર્યક્રમ આજે હતો દેહગોર સમાજ આમ પણ નવા નવા સામાજિક પરિવર્તનો લાવવા માટે આખાએ સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં નવા પરિવર્તનો સામાજિક રીતે કોઈ પણ જગ્યાએ આવતા હોય તો દેહગોર સમાજ એમાં લીડ લેતો હોય છે તો આ સમાજના કાર્યક્રમમાં આવવાનું થયું હતું દેહગોર સમાજ જોડેથી બીજા સમાજોએ પણ ખૂબ બધું શીખવાનું છે તો દેહગોર સમાજના આ કાર્યક્રમમાં આવીને ખૂબ આનંદ થયો હતો ની શક્યતાઓ જોવાઈ રહી હતી આજે લગભગ 90% જેવું જેટલું પહેલું વેક્સિનેશન ગુજરાતે પૂરું કર્યું છે અને 50% ઉપર 45-50%ની વચ્ચે બીજો ડોઝ પણ આપણે લગાવી દીધો છે આ બાબતમાં ખૂબ સારી રીતે અને કદાચ એકાદ મહિનાની અંદર 100% સુધીનું રસીકરણ આપણા ગુજરાતમાં પૂરું થશે કોરોનાથી સમગ્ર દેશને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બચાવ્યો છે ખૂબ મોટી મહામારી હતી સ્વાભાવિક છે લોકોને મુશ્કેલીઓ પણ પડી હોય પરંતુ આવતા સમયમાં આવી મુશ્કેલીઓમાંથી ઉગારવાવાળો વિષય હજુ મેલેરિયાની રસી 60 વર્ષે શોધાય છે કોરોનાની રસી દુનિયાની અંદર જે 4 દેશોએ શોધી એમાં ભારત પણ છે આપણા માટે ગૌરવનો વિષય છે અને જે હાલ જે પ્રકારના નિયમોની જે વાત કરી લગભગ જળવાય એ પ્રમાણે કાર્યક્રમ ચાલતા હોય છે પરંતુ ક્યાંક ક્યાંક આ વિષયમાં વિસંગતતાઓ પણ જોવા મળે છે ભલે આભાર કોરોના મહામારી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા લગાવેલા પ્રતિબંધો ભૂલી જવા મામેલ આરોગ્ય મંત્રીએ પણ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું જોકે આ મામલે આરોગ્ય મંત્રીએ આપેલા નિવેદનના મામલે વિરોધભાસ સર્જાયો છે મહામારીના તમામ નિયમનો ભંગ થયાની સાક્ષી હોવા છતાં આરોગ્ય પ્રધાન સમગ્ર મામલો ભૂલી જવાનું હિતાવહ સમજે છે ત્યારે જોવું એ રહેશે કે આગામી સમયમાં કોરોનાની સંભવત ત્રીજી લહેરના મામલે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર લોકો સામે કોઈ કાયદાકીય પગલાં લેવાય છે કે પછી રાજકીય કાર્યક્રમ સમજી તમામને ભૂલી જવાશે જો કે એક તરફ સામાન્ય પ્રજા માટે માસ્ક વિના રૂપિયા 500 થી લઈને 1000 સુધીના દંડ ફટકારાયો છે
ત્યારે હજારોની સંખ્યામાં ભેગા થયેલા લોકો માટે કેવા અને કેટલા ઠોસ નિર્ણય લેવાશે તે પણ મહત્વનું બની રહેશે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સાબરકાંઠા.